अजय हितेश ना नाम नु में नाई रखियो हितेश ना नाम नु में नाई रखियो हितेश ना नाम नु में नाई रखियो अबे आ सफेद साड़ी इनी सादड़ी मा पहरजो कारण के तमने बहुत जल्दी समाचार मड़वाना छे के बाप जी ए सरलाना हत्यार ने વેત્રી નાખ્યો છે કે બાપજી એ સરલાના હત્યારને વેત્રી નાખ્યો છે તમે નહીં જાઓ હું તમારા પગે પડું છું હાચું બોલશો તો હંધો એ કરવાની જરૂર નહીં પડે હું તમને હાચું કહીશ તો તમે હિતેશ સારે કઈ કર્યું તો એને જે કર્યું છે એની સજા મૃત્યુ છે પણ જો તમારા શબ્દો હચ્ચા પડ્યા ને તેનો જીવ મેલી દઈશ હવે બોલો અજય બેન સાથે વાત થઈ અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આઈ મીન સમજાઈ ગયું શું વાત થઈ એકો ત્રણ લોકો સાથે વાત કરવાની હતી પણ પહેલા સાથે વાત કરી અને એમને રસ પડ્યો અને બાકીના બે જે છે એમની સાથે આપણે મીટિંગ જરૂર નથી મીટિંગની જરૂર નથી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કન્ફર્મ થઈ ગયા છે તમે આઈ મીન શું કામ પણ ગામ માટે ગામના ભલા માટે અને ખબર છે આ વાત સાંભળીને તમને શોક લાગ્યો હશે પણ સલ્લા જીવાણી ઉપર ભરોસો મુકાઈને ને હું ક્યારે મૂકવાનો પણ નથી અને બીજી વાત કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જે છે ને એ ઈચ્છે છે કે વચ્ચે કોઈ પણ વ્યક્તિ ના હોય અને સાચું કહું ને તો મારી ઈચ્છા પણ એ જ છે પણ અજય વિચાર તો બેન ને હતો ને આઈ થિંક ઇટ્સ વન કાઇન્ડ ઓફ ચીટિંગ ઇઝ ઇટ રિયલી No, it is not. સરલા જીવાણી પડે ને તો એના લોહીનો અને એ રડે ને તો એના આંસુનો પણ ભરોસો ના કરાય ને હું કરવા માંગતો પણ નથી અને આ વાત મેં તમારાથી છુપાવી કેમ કે મને ખબર છે જેવી તમને આ વાતની ખબર પડત ને તમે તરત જ તમારા બેન પાસે જાત અને એમને આ વાત કહી દે અને મારી આખી મહેનત ઉપર પાણી ફરી જાત પ્રગતિ ભગવદ્ ગીતામાં કહ્યું છે સત્યની જીત માટે આચરવામાં આવેલું અસત્ય પણ સત્ય કરતા વધારે મૂલ્યવાન બની જતું હોય છે ને શિવિંધામ માટે અત્યારે આ સત્ય પરમ સત્ય બરાબર છે જીતી ગયા પછી બધું જ મારા હાથમાં અત્યારે જમીન વેરી અટકાવી દેવાની અટકશે તો જમીન બચશે જ્યારે સત્તા હાથમાં આવી જાય ને તો બધાને બાટલીમાંથી બહાર કાઢવાના જમીન આપી દેવાની બાપજી એનો અર્થ તો એવો થાય છે કે હિતેશભાઈને શિવિનધામની જમીન સાથે કઈ લાગતું વળગતું નથી અજય અને હિતેશભાઈ બંને જમીન તો વેચવાના જ છે અજય અત્યારે અને હિતેશભાઈ પછી બાપજી એનો અર્થ એવો છે કે બંનેમાંથી કોઈની જમીન સાથે કઈ છે જ નહીં આવી રીતે થોડી વિકાસ થશે જમીનને વેચીને નહીં પણ જમીનને ગામ માટે ઉપયોગમાં લાવીને ગામનો વિકાસ થશે ને બાપજી પણ આ વાત તો ભૂલી ગયા છે બધા અજય પણ સાચી વાત છે તો રડો પણ બાપજી આવી રીતે ગામનો વિકાસ કેમ થશે હવે શું કરશું ગામનો ધનોત પનોત નીકળતા જોયા કરવાનું ના બાપજી એવું કેવી રીતે ચાલે બાપજી તમે તો શિવિનધામને સીચ્યું છે તમે કઈક કરો ને એક જ રસ્તો છે ગામની જમીન વેચાતા રોકો પણ એવું કેવી રીતે કરીએ હિતેશભાઈ અને અજય બંનેમાંથી કોઈ વાત માનવાના તો નથી અજય એકવાર માની પણ લે પણ હિતેશ હિતેશનું હું તો રલવો ચૂંટણીમાં હિતેશ જીતવો ન જોઈએ
પણ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ચૂંટણીમાં એને હરાવો અઘરો છે. હા બાપજી, ગામ બે ભાગમાં વેચાઈ ગયું છે અને બંને જૂથો હામ હામા થઈ ગયા છે. તો બાપજી હવે કરવાનું શું? ચૂંટણીમાં બે ભાઈઓ હામ હામે આવીને શિવિનધામને કુરુક્ષેત્રમાં ફેરવી નાખ્યું છે. તો બાપજી હવે એક જ રસ્તો છે, હવે તમે બનો કૃષ્ણ. એટલે સારથી? પણ કયા રથ નો સારથી બનું? બાપજી, સત્ય અસત્યના યુદ્ધમાં સત્યનો પક્ષ ખાલી રહે કેમ ચાલે? બાપજી આ વખતે હું લડીશ, હું મેદાનમાં ઉતરીશ. પણ તોરલવો, તમે તો કાયમ અજયની હારે ઉભા રહો છો, આ વખતે અજય વિરુદ્ધ? બાપજી, સમજણનો આવો અભાવ હોય ત્યારે બીજો કોઈ રસ્તો છે? બાપજી, જ્યારે સાચું માર્ગદર્શન મળતું હોય અને એનું અનાદર થાય છે ને, તો હૈયું વલોવાય છે. આવી જ સ્થિતિ અર્જુનની હતી અને અત્યારે એ જ મનોદશા મારી પણ છે બાપજી. ત્યારે અર્જુનનો સાથ કૃષ્ણએ આપ્યો હતો અને આ કલયુગમાં એ જવાબદારી તમારા શિરે. બાપજી, સત્યના ઉદ્ધાર માટે, સત્યના પ્રકાશ માટે અને સેવાના પરિતાપ માટે તમે મારો સાથ આપો બાપજી. સરલા જીવાણી ઉપર ભરોસો મુકાઈને ક્યારે મૂકવાનો પણ ન. સરલા જીવાણી પડે ને તો એના લોહીનું અને રડે ને તો એના આંસુનો પણ ભરોસો ના કરાય ને હું કરવા માંગતો પણ ન. બહેને આટલી મહેનત કરેલી છતાં પણ અજય જે શું કામ? જસ્ટ એક વખત મને તો વાત કરવી હતી. શું થયું પ્રગતિ? તું કેમ આમ? અજય, શું કર્યું અજયે? કઈ નહીં, લીવ ઇટ. અરે પ્રગતિ, તું મારી સાથે વાત નહીં કરે તો મને કેવી રીતે ખબર પડશે? બોલ ને, શું થયું? અરે તોરલ, શું કહું તને, બેન જે જમીન લેવાના હતા ને, અજય એ જમીન બીજા કોઈ ઉદ્યોગપતિને આપવાનો નિર્ણય લઈ લીધો છે. તને નહીં ખબર હોય, જવા દે. ખબર છે મને, બધી ખબર છે. અને પ્રગતિ, આ જે કંઈ પણ થયું છે ને, એના માટે બીજી કોઈ વાત જવાબદાર નથી. આ સરલા જીવાણી પોતે જ જવાબદાર છે. જો પ્રગતિ, અજયને તારા હસ્તકે જમીન વેચવામાં કોઈ વાંધો નથી, એવું કરી જ શકત. પણ જો એમાં આ સરલા જીવાણી ના હોત ને તો જ. તોરલ બેન, એવા છે જ નહીં. કેવી રીતે સમજાવું તને? પ્રગતિ, તને એવું લાગે છે, પણ તારા, મારા અને અજયના ત્રણેયના વિચાર એક જેવા હોય એ જરૂરી તો નથી ને. તે છતાં અજય વતી હું તારી માફી માંગુ છું, પણ તું વાતને સમજ. સમજવાની મારે જરૂર નથી, તમારે લોકોને છે. આ નિર્ણય જ ખોટો છે. વચ્ચે કોઈ જાણીતી વ્યક્તિને રાખવાનો હેતુ શું હતો? એ જ કે આપણી સાથે કોઈ જાતની કોઈ છેતરપિંડી ન થાય અને નક્કી થયા મુજબ વાત આગળ વધે. જો બેન વચ્ચે હોત ને
તો કોઈ જમીન પચાવી પાડવાનો ઈરાદો પણ ન કરત. હા ના જ કરત ને, કારણ કે સરલા જીવાણી પોતે જ બધી જમીન પચાવી પાડ. જો પ્રગતિ, આશુ ભાભી શું માંડ્યું છે? હવે તમે પણ ચૂંટણી લડશો? અજયભાઈને જીતાડવાને બદલે હવે તમે એને હરાવશો? હા શિલ્પાબેન, કારણ કે જે પણ કઈ ચાલી રહ્યું છે એ બરાબર નથી ચાલી રહ્યું. હિતેશભાઈ અને અજય બંને ખોટા રસ્તા પર જઈ રહ્યા છે અને બંને માંથી કોઈ વાત સમજવા માટે તૈયાર નથી. આ લોકો જમીન વેચવા માંગે છે જેથી શિવિન ધામના બે ભાગલા પડવા માંડ્યા છે અને બંને માંથી કોઈ એ વાત માનવા તૈયાર નથી કે જમીન ન વેચવી જોઈએ. બધાને બસ એ ચાણક લાગી ગઈ છે જમીન વેચવાની. જમીન વેચીને આપણું કોઈ ઉદ્ધાર નથી થવાનું. થાળીના વાટકા બનાવ્યો તો એમાં આપણને કઈ ન મળે. તો અજયભાઈને વાત કરો. વાત એની સાથે કરવાની હોય જે સમજવા માટે રાજી હોય. હા, એ સમજવા તૈયાર ન હોય એટલે નીચે પડવાના એમ. ના શિલ્પાબેન, વાત એવી નથી. એવું જ છે ને, એવું કોઈ કરતા કોઈ કરવાનું નથી. વાત ખાલી એટલી છે કે આપણે હંધાય ભેગા મળીને અજયભાઈને જીતાડવાના છે. પહેલો કોઈ કાળે જીતવો ન જોઈએ ને, અજયભાઈ એ જીતવું જ પડશે ને. તમારામાં વચ્ચે પડવાની કઈ જરૂર નથી. અજયભાઈ ને જ હાથ દેવાનો છે બસ. તો વહેલો આવી જવાનો હતો, હજી સુધી આવ્યો નથી. મને બહુ ચિંતા થાય છે કે બાપજીએ હવે આ સફેદ સાડી એની સાદડીમાં પહેરજો, કારણ કે તમને બહુ જલ્દી સમાચાર મળવાના છે કે બાપજીએ સરલાના હત્યારને વેચી નાખ્યો છે. હે માડી, મારા છોકરાની રક્ષા કરજે, એને એમ કેમ રાખજે? મને મને મારા છોકરાનું મોઢું દેખાડી દે. હિતેશ, હિતેશ તું આવી ગયો? હિતેશ માડિયા, શું કરે છે તું? આગી રે. અરે ખરે શું? અરે અત્યારે છે ને મારું ભવર ફરેલું છે, ખોટી હડફેટમાં નહીં આવતી મારા. અરે મને તારી ચિંતા થતી હતી. તો શું કામ મારી ચિંતા કરે છે? મેં તને કીધું તું કે મારી ચિંતા કર. પેલા તોરલ ભાભી ખોટે ખોટા વચ્ચે ટપક્યા. હવે હારું થયું કે એ વચ્ચે પડી, બાકી તો તારું ધનોત પનોત નીકળી ગયું હોત. ભાન છે તને? હવે આવી બન્યું હોત તારું. આડી તું ખોટી અકળામણ કરસ. જે કઈ થયું છે હંધુય હારું થયું છે. રસિક તને ખબર નથી? ખબર છે મને, હંધી મને ખબર છે. હવે તું સમજ. જો હિતેશભાઈ ને અજયભાઈ બંને એકલા હોત ને તો આપણને એવું લાગતું કે હિતેશભાઈ કદાચ ચૂંટણી જીતી જાય. એનું કારણ છે કાળી, કારણ કે હિતેશભાઈએ આખી રમત પલટી નાખી. અને આપણે અંધાઈને ખબર છે કે રાજકારણમાં હિતેશભાઈને કોઈ પહોંચી વળે નહીં, બરાબર ભાભી? અને રહી વાત અજયભાઈની, તો અજયભાઈ પોતાના સિદ્ધાંત પકડીને બેસી રહેતા. એ કાળી, જો ખરેખર આવું થયું હોત ને તો હેરાન ગતિ અજયભાઈને વધારે થઈ હોત, સમજી? તો આમાં ભાભી શું કરી લેત? ભાભી હવે આખી બાજી પલટી નાખશે. જો હિતેશભાઈ એવું કીધું છે કે જમીન વેચવાની જરૂર નથી, બરાબર, તો કાળી હવે ભાભી પણ એ જ વાત કરશે ગામવાળાની સામે. હવે વિચાર કરો પ્રગતિબેન, કે હિતેશભાઈ અને તોરલ ભાભી બંને એક જ વાત મૂકે ગામવાળાની સામે, તો ગામવાળા કોની પડખે ઉભી રહે ભાભી? અને મત કોના ઓછા થવાના સમજ પડે છે તને? ખાલી આ રાજકારણ છે, એમાં ખાલી મત માંગવું એ જ કામ નથી હોતું, પણ મતનું વિભાજન કેવી રીતે થાય છે એ પણ બહુ મોટું કામ છે. અને જે કરી ગયું એ જીતી, સમજાણું તને? અને હવે તો ભાભી આવી ગયા છે, એટલે હિતેશભાઈની પાછળ ત્રીજું કોણ છે એનું ગણિત પણ ઊંધું પડી જશે અને લાભ થશે સીધો આપણ. પણ કેવી રીતે? અરે ચોખ્ખી વાત છે કાળી, જીતવાના તો બેમાંથી એક જ ને.
કા અજય ભાઈ કા તોરલ ભાભી, એટલે આપણા તો બંને હાથમાં ફાયદા ના લાડવા છે ને, સમજી તું? હા હા, હું એ ભાભી છે ને ખોટે ખોટી, હું કીધું હું એ ખોટી, સંભળાયું નહીં કોઈને, નહીં સંભળાયું, શું ફરી એકવાર બોલ, સંભળાયું જીતવાનો જોઈએ, પણ અજયભાઈ તો જીતવા જ જોઈએ, એટલે તમે તમારે મરજી જ પડો બસ. હું એકલી નહીં, આપણે બધાએ મળીને આ કામ કરવાનું છે. તમારી વાત એકદમ સાચી, બધાએ મળીને કામ કરવાનું છે. એ બરાબર વાળા, શું આપણી પાર્ટી હામીની બાજુએ છે? હા કાઢીએ, આપણી નહીં ખાલી તારી, હું તો ભાભીના પક્ષે છું. બાપજીએ મને ચોખ્ખું કહી દીધું છે કે તોરલ વહુના મદદનીશ બનીને કામે લાગવાનું છે જમાઈ. તો જમાઈ ના પાડે, લાગી ગયા. ભાભી હવે ફોર્મનું કામ કરવાનું બાકી છે, કાલે આપણે ફોર્મ ભરી દઈએ એટલે પરમ દિવસથી આપણો પ્રચાર શરૂ, બરાબર? હા, એટલે તું હાચી હામે વાળાની પાર્ટીમાં છે? કાળી ખરી જો તું, આ રાજકારણ છે, રંગ એ જ લેવાનો હોય જે જીતવાનો હોય. હા, હું કહું છું પ્રગતિબેન, તમે બોલતા નથી કાઈ? હે, એની તો બોલતી બંધ થઈ ગઈ છે. કા? હા, આ રંગ મેં પહેલી વાર જોયો છે, અગાઉ ક્યારે આવા રંગો જોયા નથી અને જોવા મળશે પણ નહીં. પણ તોરલ, ઓલ ધ બેસ્ટ, હું ઈચ્છું છું કે તું જ જીતે. કેમ એવું? મારા વરજી હવે તમને દુશ્મન લાગવા માંડ્યા છે? ના, તું વધારે વાહલી લાગવા માંડી છે. પ્રગતિબેન, ભાભી આ બધું પ્રેમાલાપ આપણે પછી કરીએ, કામે લાગો, ચૂંટણી છે ભાભી, હવે એક જ કામ કરવાનું બાકી છે, આપણે આપણે આપણા હરીફને પાડી દેવાના છે બસ. એ ના, હા મારા વરજીને કોઈ હરીફ નહીં કે. હા તો એ ભાભી, માફી 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 માફી, ત્રણ માફી માફી, દિલથી માફી હો મને. એટલે માડી તે બધું કહી દીધું એમ? હા, તો બીજો કોઈ રસ્તો જ નહોતો. તારા બાપજીએ ચોખ્ખે ચોખ્ખું મને કહ્યું હતું કે સરલાનું હથિયાર છે ને એને તોડી નાખશે, મને સફેદ સાડલો ઓઢાળી દીધો હતો, એટલે મેં તારું આ બધું જીવ બચાવવા હાટું કર્યું. બાકી જે થાત ને એનાથી હંધાય લોકોના નાક હાથમાં આવી ગયા હોત, આ ચૂંટણી એ રદ થઈ ગઈ હોત. પણ મારી એકવાર મને અણસાર તો આવા દેવો તો. અરે હિતેશ, કેવી રીતે તને અણસાર આપું? આ તું હવારમાં વહેલો વયો ગયો તો, અને તારા ગયા પછી બાપજી આ હંધુઈ કર્યું, એટલે એટલે હું તને આ વાતની જાણ જ ન કરી શકી. હારું થયું કે તોરલ તારી હામે ચૂંટણીમાં ઊભી રહી ગઈ, એટલે તારો જીવ બચી ગયો. અરે જીવ કઈ આમ રેઢો પડ્યો છે? અને બીજી વાત, બાપજી છે ને ફૂટેલી બંદૂક જેવા છે, ખાલી ધુમાડા જ નીકળે, ભડાકા નહીં થાય. હવે બોલવામાં છે ને ભાન રાખ, ગમે એમ તો તારા બાપજી છે. આમ મર્યાદા મર્યાદા એની રાખવાની હોય જે મર્યાદામાં રહેતું હોય. આખી આખી મારી રમત બગડી ગઈ, તોરલ ભાભી વચ્ચે પડ્યા ને એમાં આખી મારી રમત બગડી ગઈ, અને એમાં ચૂંટણી. હેલો, સારું, મારી પેલી ભાઈ છે ને ભેજું લઈને આવી છે, ને બધી જ ખબર પડી ગઈ, અને એણે મને કંઈ પણ દીધું કે કાદવ વગર છે ને રાજકારણ આગળ ન વધે, એને નવી ચાલ પાથરી પણ દીધી છે, અને પહેલું નિશાન પણ બંદૂક આગળ લાવીને ઊભું રાખી દીધું છે. અને એ વ્યક્તિ કોણ છે તને ખબર છે? એ વ્યક્તિ છે તોરલ મુંજવા. તો તોરલ મુંજવા તમે ગયા.